એક અહીંયા ફરમાઈશ છે, ગાયુના ગોવાળિયા જટ ગાયો લઈને આવોજો. હારી જેવા ગાયું એ ગોવાળી ગાયું લઈને જાવો જો. એવા ગાયું લાડિયું
હરે નારે વાછડું ને તારશ્યા વાલું ને હનવાડી ને માલો આતર ખાન તો યાલો જો હરે ગાયું ના અરે ગાયું ના ગોવાલિયા જત ગાયું લઈને આવો જો અરે ગાયું એવું જે રબારી સમાજ ભરવાડ સમાજ નું ગીત છે એમાં એમનો પિયર ગણવામાં આવે ને તો અહીંયા ગુધરેજ વડવાડા ગણાય એવું ગીત છે. હે મને માવતર મને તો હે મને માવતર મને તો વડવાળા જેવા મળજો મારા ભરવાડોનું માને હે મારા રબારીનું માને હે મને માવતર મળે તો વડવાળા મળજો ભરવાડોનું માને માવતર મળે તો બાપા વડવાળા મળજો એ મને માવતર મળે તો નગાલા ધારે મળે
જગદાણા ધામનું દે, મારા જગદાણા ધામનું દે, ભાવતર મળે તો બાપા જેવા મળે. ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથીને માલણિયા મારો હાથ ગજરો. અરે ફોરના ફૂલે મધ્યો હીર ગજરો, લીલા પીળા ફૂલે મધ્યો હીર ગજરો, અરે ગુથી રે માલણિયા મારો હીર ગજરો. મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશો દાદા
अरे सयर मोरी रे चांदा ने पछवाड़े सूरज के दी उग से लो જાદવ રાય ક્યારે આવે લો એ જો ઉતારાનો કર મારો મારો જાદવ રાય ક્યારે આવે મોરી રે ઓ ભણિયાનો કરનારો જાદવ રાય ક્યારે આવે અને
રામ રાધા ની જોડલી
તને સાધના નો નાદ નો નીરે હે જેસુ ભાઈ જો પડી દર્શન દે જો રે પંડીવાડા દર્શન દે જો રે દર્શન દે જો રે પંડીવાડા દર્શન દે જો રે એકલા પંડીવાડા બાપા તને રામ બોલાવે હે રામ બોલાવે સીતારામ બોલાવે રામ બોલાવે સીતારામ બોલાવે એકલા પંડીવાડા પેલા બંડી વાળા બાપા તને રામ બોલાવે પેલા બંડી વાળા બાપા તને રામ બજરંગદાસ બાપુ બોલિયાનો બજરંગદાસ બાપુ બોલિયાનો બજરંગદાસ બાપુ બોલિયાનો બોલે સદગુરુ મહારાજ કી જય સરિતા નીકળે છે અને અજીત કહે છે ક્યાંક લક્ષ્મણની રેખા રાવણ જેવા જ્યાં બીતા બીતા નીકળે છે બાપ અજબ તાસીર છે આ ધરતીની મહાભારત વાવો અને ગીતા નીકળે છે એવી ધીમી ધરામાં અને અવસરે હું તમે મળ્યા છે ત્યારે વધારે કહેવાનું ન હોય પણ આજ તમે 100 રૂપિયા 500 રૂપિયા આપો ને સાહેબ ભૂલે ચૂકે કોઈ માનતા કર્યો અને બાકી રહી ગયો હોય ને તો બજરંગ દાસ બાપા માની લે હે ભૂલે ચૂકે કોઈ પાપ થઈ ગયો હોય કીડીક મકોડો પગમાં મરી ગયા એનું પાપ લાગ્યું હોય ને તો બજરંગ દાસ બાપા માની લે હે તમારા ઘરમાં નડતર રહેશે ને તો આજ 500 રૂપિયા વ્યૂ જાહે કારણ કે આજ એવા સાનિધ્યમાં પૈસા જવાના છે એટલે અને બીજી વાત કે આજ તમે 500 રૂપિયા આપો ને તો સાહેબ ડાયરીમાં લખી લેજો તમારા ભાગનું પાંદડું ખુલે ને તો આ તારીખ ને આ વાર ને આ તિથિ હોય ને તો માનજો ચારણ બોલ્યો તો એટલે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં પૈસા અમે મૂકીને જવાના છીએ એટલે જેને જ્યાં મોજા આમ તો દેવું મરવું અને મારવું જિલવી ખગારી જટ કલો કહે સુન ઠાકર આવું ખરી છત્રીયા વટ ભાણા ખડખડ લોહ જડ આવતડા પિયા આ તણને હંઘરે એના વજનના હોય અહીંયા બે ચાર વસ્તુ અઘરી છો દેવું અઘરું છે જાટકામ જડાઈ જવું અઘરું છે એક આ ટેજમાં જ બોલવું ને એ અઘરું છે બોલવું હોય કઈ બોલી જવાય કઈ એક આખ્યાનમાં રમવું અઘરું છે ગામડા ગામમાં રામલીલાનું નાટક રમાણું ને
રામ બનતો તે હનુમાન બનતો તે બે બાંધ્યા હતા. હનુમાન બનતો તે કે આજે આપણે હનુમાન નહીં બનીએ કે કેમ કે મારી યારે રામ બાંધ્યા. આખું મંડળ મુંજાણું કે હવે હનુમાન બનાવવા કોને. શેરી નજર કરી ને તો કલુ પકોડી વાળો આયેલો જતો હતો. કલુ ને હાથ પાડ્યો, હે કલુ અમા તને કેટલા મળે કે 100 રૂપિયા કે 200 રૂપિયા દેવી તારે હનુમાન બનવું છે. બોલ્યો કે હનુમાન બનવું, પણ હનુમાન બની મારે શું બોલવાનું. કે કઈ નહીં બોલવાનું, રાવણ પાસે જાય ને એટલું કહેવાનું કે રાવણ અમને યુદ્ધ નથી કરવું, તું સમજીને માં જાનકી ને પાછા હોપી દે. બોલ્યો કે આટલું બોલવાનું 200 રૂપિયા કે હા કલુ કે આપણે હનુમાન બનવું છે. ને ભાઈ કલુ બન્યો હનુમાન, પણ એવો હનુમાન બન્યો રામાય અનુરંગી હોત હુમંગી અને બાપી અમાણો બજરંગી આવે હું હનુમાન બની ખંભે ગદા લઈ અને કલુ પટમાં ગયો પડતો ઊંચો ગીર્યો અને રાવણ બનતો તે ઉભો થયો. રાવણે પૂછ્યું કે હાય મૂર્ખ કોણ છે તું. બોલ્યો કે હું કલુ પકોડી વાળો. એટલે કે પણ તું શું આવ્યો, વાહેથી ધક્કો માર્યો. હનુમાન બની જઈને કલુ પકોડી વાળા થઈને પાછા આવી દેવું મરવું અને મારવું જીલવી ખગારી જટ બાપ બે ચાર વસ્તુઓ કરી છે પણ જાંબાળીના પાદર માટે આ કઈ અઘરું નથી. એટલે અહીં એવા બધા નામચીન જેના જ્ઞાતિઓમાં નામ બોલે છે આ બધા એવા જાંબાળીના આંગણે બધા મહેમાનો મળ્યા છે. આયકમ જેવા હોનાની હાકલે બાંધો તો એના આવે એવા મહેમાનો પ્રેમના તાતને બંધાઈને આવ્યા છે, એવા કલાકારો બંધાઈને આવ્યા છે. તો મારે જાજો સમય લેવો નથી, બેનને રજૂ કરવા છે. બેન વસંતબેન પટેલ, મને હું જાણું છું તમારી દુઃખતી રગ, કારણ કે બેનો આ જે બહેનોની મજા છે ને આજ તો બેન વસંતબેન પટેલ બહુ સારા ગાયક છે. નકર જે બેન લેડીઝના ઉપાડા છે રાહુલભાઈ, એમાં અમારે લોક સાહિત્ય કલાકાર હોય ને એને કોકિલ કંઠા કહેવા પડે. આ કોકિલ કંઠા એ આપણી ઓપમાં છે. લતા મંગેશકર ગાતી હોય એને આપણે એમ કહીએ કે લતા મંગેશકર કોકિલ કંઠી છે, બાકી વગડામાં કોયલ બોલતી હોય તો આ કોયલને એમ ન કહેવાય કોયલ લતા કંઠી છે. એમ નાનકડો એક મુદ્દો આપું, આને ખાલી જોક્સ ના સમજતા, જીવનમાં ઉતાર્યા જેવો મુદ્દો છે. આહાડ મહિનાનો સમય હતો ને, આહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો, પણ એવો આહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો, સાઠ ગગુંબી લુંબી યંબર વાદળ બેવળ સોવળ યે મહલાર મહેલીએ અને લાડ ગહેલી નીર છલન જલન અળી ઇન્દ્ર ગાજી ગાજ કરે ધરવ ઉપર યપની આસરુ ભરિયા અજમાલ થુતણ કુંવર યાલણ અન સોઈત નીર થાંભરિયા. આવો આહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયેલો, એમાં બરોબર આંબાના ડાળની માત કોયલ બેઠેલી અને 1 કિલોમીટર સેટે મોર બોલ્યો હાકળા ભાંગી મોર ગંદળ ગગન નિરખી ગેકિયા મળનાથ કાળી કઠટ માજમ અને પ્યુ ટવકા બાપિયા સોની ભણત કાનને કંત સોતણ નમી ઘર પર નરમળી આ હાડ ગમ ગમ ધરા ધમ ધમ અને વરળ છમછમ મીજળી જી વરળ છમછમ મીજળી જી વરળ છમછમ મીજળી. 1 કિલોમીટર સેટે મોર બોલ્યો, મોર નો અવાજ કોયલ ના કાનમાં ગયો અને કોયલ ને એમ થયું ભાઈ 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 કેવું સુંદર ગળું છે, કેવો સુંદર કંઠ છે. કોયલે મનમાં વિચાર કર્યો આ જે હોય એને આપણે લગ્ન કરી લેવા, પણ વરસાદ રે પછી જવું ને. એમાં બરોબર વરસાદ રહ્યો, જે બાજુ મોર બોલતો હતો ને એ બાજુ કોયલ ગઈ, પણ કોયલ કિસ્મત ની એટલી બધી ભમરાળી ત્યાંથી મોર વિયો ગયેલો, મોર ની જગ્યાએ ઘોડ બેહી ગયેલો. હવે ઘોડને જઈને કોયલે પ્રશ્ન કર્યો કે હમણાં બહુ સારો ટંકારો કર્યો તે કોને કર્યો હતો. ઘોડે મૂકો હાસવી લીધો કે મેં. કોયલ કે તમારું મોઢું તો ભારી ભૂંડું છે, બાકી તમારો કંઠ એ કે હોય જ ને, વાત ને કેતા વાર લાગે. કોયલે શોક પડ્યો સ્વામીનાથ હું તમને મનથી ભરી ચૂકી છું, તા તો ગુડ સકડીએ સડી ગયું, મીંડું ફટાકડા ફોડવાન ઠેકડા મારવાન ગુડને વિચાર થયો આપણી હાથ પેઢીમાં કોઈ સામેથી આવે નહીં. આનો રામ રીઠો કરજુ કે થાપના કરી નાખી, વાત ને કેતા વાર લાગે. બે લગ્ન કર્યા, લગ્ન કર્યા પછી કોયલે કીધું સ્વામીનાથ તેથી ટંકારો કર્યો તેવો ટંકારો કરો, ગુડ કે ગાંડીની થામાં એમ ટંકારો ન થાય, એ તો આહાડ મહિનો આવે અમે મોજમાં આવી જાવી તો ટંકારો થાય, તું કે ત્યારે ન થાય. કોઈ લેમ થયું કાંઈ વાંધો નહીં, કાલે 12 મહિના વ્યાજા હે, પણ મહિના પછી મહિના મનાના વિદ્વાન બીજો આહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન થયો. અભામંડળની માલિકો સોમ કડાક ધાણા નાના નંદન મીચડી ને પાડના પાડના ખોપરા તોડવા મનાણી, હામાં મોલ્લા હલકાર દેવા મનાણા. પછી કોયલે કીધું સ્વામીનાથ આહાડ મહિનો આવ્યો ને કરી ટંકારો સાહેબ, બધી હિંમત ભેળી કરીને ગુડ બોલ્યું ઘૂ 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 કરીને ઉભું રહ્યો. કોયલના બારે વાણ બુટી ગયા. હવે આ દાખલો આપણે માણામાં લઈએ ને એટલે કેટલી કોયલો એવી છે મોર માની ગુડમાં હલવાણી હોય. આ દાખલો માણામાં લ્યો એટલે કેટલી અને આવું કે એટલે માતા બહેનો બહુ રાજી થાય, પણ કેટલાય મોરલા એવા છો શિબરીમાં હલવાણા. પણ બાપ હમણાં હિતેશ બાવળીયાએ બહુ સારું ગાયું. કોઈ પણ વ્યક્તિને એ ભાઈ ઘડીક પિયા જાવ, ઘડીક કોઈ અહીંથી નહીં લઈ જાય, ઘડીક પિયા જાવ. કોઈ બેન દીકરીને ભણેલી ગણેલી દીકરી હોય એને પૂછ્યું હોય કે આ તારે સામે ઉભો હોય હું થાય ને એનો ઘરવાળો થતો હોય તો એમ કે મારા હસબન્ડ છે, કોઈ એમ કે મારા પતિ છે, કોઈ એમ કે મારા ઈ છે, પણ નેહડાની માલિકર આવી અને કોઈ દીકરીને પૂછ્યું હોય કે આ સામે ઉભા હોય હું થાય
અને એનો ઘરવાળો થતો હોય તે નેહડામાં રહેવા વાળી દીકરી જવાબ આપે શું કે કે સાહેબો છે એ ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો આ સાહેબો એ ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો અને હું ગોપાળણ ગીર ની રે મારી શ્યામ રાધા ની જોડલી એક મહેડામાં રહેવા વાળી અભણઘર ની દીકરી જવાબ દેતી હોય સાયબો ડુંગર ગીર નો રે મારો સાયબો ડુંગર ગીર નો સાયબો ડુંગર ગીર નો રે મારો સાયબો ડુંગર ગીર નો હું ડુંગર ડાની ઈસડી રે મારી સામની સાથે સાયબો છે ગોવાળિયો મારો સાયબો છે ગોવાળિયો અને હું ગોવાળણ ગીરની મારા શ્યામ રાધાની જોડલી સાયબો ડુંગર ગીરનો મારો સાયબો ડુંગર ગીરનો હું ડુંગરડાની રીછડી મારા શ્યામની સાથે શોભતી આ એક નેહડામાં રહેવા વાળી અભણ નેહડામાં રહેવા વાળી અભણ દીકરી જવાબ દેતી હોય એટલે કહેવાનો મારો અર્થ ધરાવીને ધાનનો નિપજે અનકુળવીને માઢું ન હોય બાપ જેસલ જખરો નિપજે તેની જનેતા ઓથલ પદમણી હોય સાહેબ હારી ધરતી હોય એમાં જ એના ઝારું થાય એમ હારી જનેતા હોય એના સંતાન મહાન થાય બાકી ઊભી ઊભી ભેળપુરી ખાતી હોય કોણી લગીને રેગાડા ઉતર્યા હોય હારો નેપટિંગથી લઈ દેતો હોય ન્યા શિવાજી રાણોક નગા લાખા નો જન્મે ન્યા તો જોની હોકરના ભાણિયા થાય ભલા માણસ આ તો ધરાવીને ધાનનો નિપજે અનકુળવીને માઢું ન હોય અને ઈ પડકાર કરી હગે એને કર્યો તો પડકારો કમિજલાના પાદરમાં ઠાકરને કીધું તું કે ઠાકર હવે એક ડગલું દે તો તને ઠાકરની રામની દુવાઈ છે અને એક ડગલું એક અભણ ભરવાડની હાકલથી રામને ઠાકરને ઊભો રહી જવું પડતું હોય તો કે ઇતિહાસ વાગોળવાની જરૂર નથી આપ બધા જાણો છો પણ કહેવાની મારો ભાવારથ નેહડામાં રહેવા વાળો માલધારી એમ કહેતો હોય ઠાકર એક ડગલું દે તો બાપ તને રામ દુવાય છે અને ઠાકરને રોકાઈ જવું પડતું હોય સાહેબ એ સમાજની ખમીરતા કેટલી હોય છે અને એ સમાજમાં આળુટીને હું તમે મોટા થયા છે એટલે વિશેષ અહીં વધારે કહેવાનું હોય પણ લોક સાહિત્યના દોર પર મારે જવું નથી કારણ કે બેનને સાંભળવા છે એ પહેલા 8-10 નામ મારા બાપલીઓ એવા આપી દો 500-500 વાળા જેથી કરીને અહીંયા આવ્યાની વસૂલ થઈ જાય એટલે ખર્ચો આ લોકોનો નીકળી જાય ને પછી અમે માટી તમને આનંદ આવે એવા પ્રયત્ન માહિતી ચોક્કસ કરશું પણ એ પેલા 8-10 નામ એવા 500 રાહુલભાઈ જાગાભાઈ થી શરૂઆત કરું 1001 થી જોરદાર તાળીના ગગડાટથી બધા મેં એને પૂછ્યું નથી વિશ્વાસ રાખીને બોલી ગયો છું 1001 આવશે મને ખબર છે એટલે 1001 રાહુલભાઈ જાગાભાઈ તમે મોકલી દો એટલે વાહે બધાને 8-10 નામ એવા લેવા છે એટલે 1001 તમે મોકલી દો આજ તમે હા વાદોસ વાહ કમા જોરદાર તાળીના ગગડાટથી રાહુલભાઈને બધાવી લ્યો 8-10 નામ એવા આપી દે 500 હો જેને જે શક્તિ હોય અમે કોઈ એક કલાકારો એક રૂપિયો લેવાના નથી આજ તમે સમજો રણુભાઈ દાનાભાઈ તરફથી 500 રૂપિયાનો વધારો જોરદાર તાળીના ગગડાટથી વધારો રામ ભરોસે 500 રૂપિયાનો વધારો મને એમ છે 500 તો હું ઓછા બોલ્યો લાગે જામવાળી નકરા થવાના 500 8-10 નામ નહીં બોલાવજો જેને મોજ આવે અહીંયા ત્રણ કડીનો છંદ બોલું છું શ્રાવણ મહિનો છે ભગવાન શિવને યાદ કરીને કાર્યક્રમના દોરને આગળ વધારી ચાલુ છંદે નામ બોલાવજો જેને આપવાની ઈચ્છા હોય તો શ્રેલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે આવો ખમા જો જામવાળી જો આવો હાય 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 ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન
શ્રી લાલ લાલ ચંદન કી કોટ બાલ કુમકુમ સિંદુર ગુલાલ ઢગટી વરસાદે ચંદન કી કોટ બાલ કુમકુમ સિંદુર ગુલાલ ઢગટી વરસાદે જો જો ખમા ખમા મામોદ મામોદ નામ ભરસે 500 રૂપિયા નો વધારો જોરદાર તાળી ના ગગડાટ દેતો ભાઈ ભાઈ વાહ મોજ વાહ વાહ જામવાળી જો ત્રણ કડી થી વધારે બોલવાનો નથી ત્રણ કડી બોલવાનો છો આપવાની ઈચ્છા હોય જલ્દી આપી દેજો કોસરેલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર જાજે લાલ લાલ ચંદન કી કોટ બાલ કુમકુમ સિંદુર ગુલાલ ઢગટી વરસાદે કો ફટિક ગાન રુદ્ર માલ હરતિયાલ રાતે એ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુજાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે જંજમાટ કિન કિન મંજરી પાટ કિટ દિન કિટ દિન કિટ દિન કિટ દિન કિટ દિન કકાર ધમક ધમ ધમાકે કો જગત જગત જંજમાટ કિન કિન મંજરી પાટ કિટ દિન કકાર ધમક ધમ ધમાકે એ છમક છમક છમ છમાક ભૂકર ગમ ગમ ગમાક જાંદર જમ જમ જમાક છમક છમ છમાક કોં ગટ ડટ ડટ લટકી લટકી ભર ગટ ગટ યચકી યચકી નીર ઘટ નર મોચકી મોચકી લચકી મચકી નાતે એ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વૈદ સરસુજાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે નવતમ ભક્ત નિલાટ લલિત લાટ લાવે કોલત પદ હદ કોથલીન પદ પદ વ્યાસિત પ્રવીણ ગદ 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 શેષકીન જુગલવીન ગાજે એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુજાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે